તો ગુરુ પૂર્ણિમાએ મુખ્યમંત્રીએ બગદાણામાં દર્શન કર્યા. બજરંગદાસ બાપાના ગુરુ આશ્રમમાં તેઓ પહોંચ્યા હતા અને આશીર્વાદ લીધા હતા. તો રાજ્યના લોકોને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ પણ મુખ્યમંત્રીએ આપી હતી. તો ભાવનગર ગુરુ આશ્રમ બગદાણા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા અને દર્શન કરી આશીર્વાદ લીધા હતા. બગદાણા ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યના લોકોને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ પણ આપી હતી. શૂન્યમાંથી સર્જન કરનારો એ આપણો ગુરુ હોય છે, જેને આજના દિવસે લોકો યાદ કરે છે અને એમના આશીર્વાદ લે છે. ત્યારે આજે મુખ્યમંત્રી પણ તેમના ગુરુના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા અને આજના દિવસે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે મુખ્યમંત્રીએ રાજ્યના વાસીઓને પણ ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી હતી. તો આખા રાજ્યમાં, આખા દેશમાં ગુરુ પૂર્ણિમાની આજે ઉજવણી થઈ રહી છે. તમામ મંદિરો અત્યારે ભાવિ ભક્તોથી ભરાઈ ગયા છે. ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. તો તમામ નેતાઓ છે, રાજનેતાઓ છે, એ પણ પોતાના ગુરુના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી પણ આજે બગદાણા ખાતે પહોંચ્યા અને બજરંગદાસ બાપાના આશીર્વાદ તેમણે લીધા હતા. તો ગુરુ પૂર્ણિમાનું આજે પાવન પર્વ, જેની ઉજવણી થઈ રહી છે, મુખ્યમંત્રી બગદાણા ખાતે આજે પહોંચ્યા હતા અને આશીર્વાદ લીધા હતા. પૂર્ણિમાની શુભેચ્છાઓ પણ મુખ્યમંત્રી રાજ્યવાસીઓને આપી હતી. ગુરુએ જ આપણને ન આવડતું હોય ત્યાંથી શીખવાડવાની શરૂઆત કરે, એ પછી શાળા હોય કે તમારું જીવન હોય, તમામ જગ્યાએ ગુરુ જ હોય છે જે તમને જીવનમાં આગળ વધારતો આવે છે.